જેતપુરના પેડલા ગામ પંચાયત કચેરીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો હોબાળો. મહિલાનું કહેવું છે કે જે પાણી આવે છે તે ડહોરું આવી રહ્યું છે, જેથી આ પાણી પીવાલાયક પાણી રહેતું નથી, જેથી પીવાનું પાણી બહારથી લાવવું પડે છે. આ કેટલાક ઘરમાં તો ટીમ્પુ પાણી પણ આવતું નથી હોવાથી મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી હતી, છતાં 16 દિવસ જેટલો સમય વીતી જવા છતાં પણ આજ દિન સુધી પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ પ્રશ્નને લઈ મીડિયામાં ગામના સરપંચને પૂછતા ગામના સરપંચે તેવું કીધેલું કે પાણી ટાઈમે જ આપવામાં આવે છે. જે પાણીને લાઈન તૂટેલ હતી તેને રિપેરિંગ કરી પાણી વિતરણ થઈ રહ્યું છે. સ્થાનિકોનું માન્યા મુજબ પીવાના પાણીમાં માટી મિક્સ થઈ જતાં છેલ્લા ઘણા ટાઈમથી આ પ્રશ્ન સર્જાય છે. ફરિયાદ કરતાં થોડી ઘણી સમસ્યા ઉકેલાય છે, પણ ફરી પરિસ્થિતિ પહેલાં જેવી થાય છે. સ્મેલવાળું ડહોરું પાણી પીવાથી લોકો રોગનો ભય બન્યા છે અને પીવાના પાણી માટે ટાંકા મંગાવવા પડે છે. માટે રહીશોને આક્ષેપ છે કે આ અંગે ગ્રામ પંચાયતના હોદ્દેદારો વહેલી તકે નિવારણ લાવે, અન્યથા મહિલાઓ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. હું પેટલામાં સ્થાનિક છું આજે 20 વર્ષ થયા, અને અમારા ગામમાં પાણીનો મેઇન પ્રશ્ન એ કે 16 દિવસ ત્યાં પાણી નથી આવતું, અને અમને જવાબ એવા મળે છે કે લાઈન તૂટી જાય છે. હા, લાઈન તૂટી જાય છે મળે છે, છતાં લાઈન તૂટી જાય છે. અમારી એક એક આવી અપીલ છે અને નમ્ર વિનંતી છે કે અમને નવી લાઈન નાખો, અને અમને ચાર દિવસ જે પાણી મળતું હતું અને અમને એ શુદ્ધ પાણી મળે અને નર્મદાનું પાણી મળે. આ પાણી તમે જુઓ અને આ તમે સૂંઘો, આમાં એટલી બધી દુર્ગંધ આવે છે તમે જોઈ શકો છો, અને આ પાણી પીવાલાયક નથી. આ પાણી પીવાલાયક નથી, તો અમે આ પાણી કેવી રીતે પીએ? આ પાણી કોઈ ઢોળ કે કૂતરા પણ નથી પીતા, અને આજે અમે લેડીઝ પી, અને આ પાણી અમે આમ પીવાથી કોઈ પણ કોરોના કે જે કાંઈ થાય એની જવાબદારી તંત્ર રહેશે. અને આ રજૂઆત અમે આજે અમે તમને કરીએ છીએ, અને આ રજૂઆત અમારી નહીં સાંભળવામાં અમે આવે તો અમે ફરી જેતપુર ઉગ્ર આંદોલન કરશું, અને અમને ટાઈમ અને ટેબલ અને તારીખ આપે કે અમે આ આનો પ્રોબ્લેમ ક્યારે સોલ્વ કરશે. અને બીજી એક કે મારા ગામની અંદરમાં અમારે નદી સુધી રોડ છે, ત્યાં એકદમ કચરા છે, અને ત્યાં નર્ગ કે લોકો સંડાસ બી કરી જાય છે. અને બીજું એ કે અમે દરરોજ કેટલા લોકો સામે બાંધીએ, અને પંચાયતને રજૂ કરવા છતાં લોકો ધ્યાન નથી આપતા, આજે 2 વર્ષ ત્યાં હું પંચાયતના સભ્ય, મારા વોર્ડની અંદરમાં હું પંચાયતના સભ્યને કહું છું કે તમે લોકો આવો. મારે ઘરે નાના નાના બાળકો છે, તો બાળકોને કોઈ પણ બીમારી થશે તો મારા બાળકોને હું પંચાયતે મૂકી જઈશ. મારી પાસે દવા લેવાના કે દવા કરવાના કોઈ પૈસા નથી. તો આ નમ્ર અપીલ છે, અને મારે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, નો ભાજપ નો કોંગ્રેસ, મારે આ સિસ્ટમ સામે વિરોધ છે કે તમે બહેનોને સરખી રીતે સારું પાણી આપો, સારા રોડ રસ્તા આપો, સારી લાઇટ આપો. બસ આ જ અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત.